पकड़ो कलम ने कोई पड़े एम पण बने। आ नरसिंहनी वात करी छे कि नरसिंहे तप शिवनु कर्युं ने शिव प्रसन्न थया। શિવે કહ્યું કે માગ, ત્યારે નરસિંહ તો કવિ અને પાછો નાગર એટલે માગે તો પણ મુત્સદી હોવાને, એટલે કહે છે કે તમને જે વલ્લભ હોય દુર્લભ, તમને જે વલ્લભ સંબોધન પણ છે ને, વલ્લભ એટલે પ્રિય, કે તમને જે વલ્લભ, તમને જે પ્રિય છે, તમને જે વલ્લભ હોય દુર્લભ, આપો રે કૃપા નિદાન, તમને જે પ્રિય છે ને તમને જે દુર્લભ છે એવું આપો। શિવ પણ સમજે છે ને કે આ કૃષ્ણની રાસલીલા જોવા માંગે છે, એટલે આ એને લઈ જાય છે ને, કૃષ્ણની રાસલીલા થતી હોય છે રાતે, હાથમાં મશાલ આપે છે, એ આખી કથા છે કે હાથમાં મશાલ આપે છે ને, એ મશાલના અજવાળામાં નરસિંહ રાસલીલા જુએ છે, એ ધીમે ધીમે મશાલ બળતી બળતી પૂરી થાય છે, એ જોવામાં તલ્લીન છે, ને પછી હાથ બળવો શરૂ થાય છે, ને આ હાથ અજવાળામાં પણ એ રાસલીલા જોવે છે। આ એક સંદર્ભ છે કે કવિનો હાથ પણ યુગોથી બળતો જ આવે છે, અને કવિ એ પોતાના બળતા હાથના અજવાળામાં જ આ વિશ્વની રાસલીલાનું દર્શન કરતો હોય છે। અને શબ્દ સાથે કામ પાડવા માટે હાથ બાળવો પડે છે। પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે આ હાથ આખે આખો બળે એમ પણ બને। પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે આ હાથ આખે આખો બળે એમ પણ બને, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને। જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને, ને એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા, એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને। એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને, ને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને। અહીં પણ મને નરસિંહ સ્મૃતિ, સકલ તીર્થ જેના તન મારે, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને, ને તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું, તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું, ઘર અંધારું તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, હાથ આખે આખો બળે એમ પણ બને।